અટકાવવા રાજ્ય સરકારે ચાર મહાનગરો લોકડાઉન કર્યા છે આવતીકાલથી પચીસ માર્ચ સુધી અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત શહેર લોકડાઉન થશે આ શહેરોમાં આરોગ્ય સેવા અને જીવન જરૂરી વસ્તુઓની દુકાન સિવાય તમામ દુકાઓ બંધ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે લોકડાઉન દરમિયાન મહાનગરપાલિકા પંચાયતી સેવા વીજ સેવા ચાલુ રહેશે બેંક એટીએમ અને પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા સમાચાર પત્રો તેમજ ખાદ્ય પદાર્થ અને દવાનું ઉત્પાદન પણ ચાલુ રહેશે જ વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંજય ચૌધરી સંજય જણાવશો કે જે રીતે કોરોનાની મહામારી અત્યારે ફેલાઈ રહી છે ને સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલમાં ચૌદ જેટલા પોઝિટિવ કેસ પણ નોંધવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મોટા શહેરો છે અમદાવાદ સુરત બરોડા અને રાજકોટને પચીસ માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે લાગી રહ્યું છે કે સતર્કતાના પગલા તમામે લેવા જ પડશે ચોક્કસથી જે પ્રમાણે સરકાર અત્યારે સતર્કતા વાપરી દાખવી રહી છે તે ખૂબ જ જરૂરી છે કારણ કે જે પ્રમાણે ગુજરાતની અંદર અને દેશની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોના વાયરસનો વ્યાપ જે વધ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે કારણ કે ભારતમાં અત્યાર સુધી ત્રણસો બાવીસ જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે જેમાંથી બસો જેટલા કેસ માત્ર છે છેલ્લા બે દિવસ એટલે કે અડતાલીસ કલાકની અંદર સામે આવ્યા છે ગુજરાતની અંદર પણ જે ચૌદ કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે તે પણ માત્ર ત્રણ દિવસની અંદર જ સામે આવ્યા છે એટલે કે હવે ભારતમાં કોરોનાનો પ્રયોગ પ્રસારો છે ખૂબ જ તીવ્ર ઝડપથી વધી રહ્યો છે જેને લઈને સરકાર છે તમામ સતર્કતા દાખવી રહી છે અને આ અત્યારે અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ચાર શહેરોમાં લોકડાઉનનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એટલે આ ચાર શહેરોની અંદર ઇમરજન્સી સેવાઓ છે મેડિકલ સેવાઓ છે દવાઓની દુકાનો કરિયાણાની અને જીવન જરૂરી ચીજવસ્તુની દુકાનો બેન્કિંગ સર્વિસ છે તે ચાલુ રહેશે તે સિવાયની જે અન્ય સંસ્થાઓ છે અન્ય દુકાનો છે તે બંધ રાખવા સરકારે નિર્ણય લીધો છે આ ઉપરાંત જે સરકારી કર્મચારીઓ છે તેમના મુદ્દે પણ નિર્ણય લેવાયો છે કે તેઓ રોટેશનલ બેઝ કામ કરશે પચાસ ટકા સરકારી કર્મચારીઓ એક દિવસે હાજર રહેશે અન્ય બીજા છે પચાસ પચાસ ટકા છે તે બીજા દિવસે હાજર રહેશે એટલે કે આ તમામ જે સતર્કતા છે સરકાર દાખવી રહી છે મહત્વની વાત છે કે આ ચાર શહેરોમાં શા માટે આ નિર્ણય લેવામાં આવે છે તો કે વિદેશથી આવતા જે લોકોની સંખ્યા છે પરત ફર્યા છે તે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અત્યાર સુધી જે ગુજરાતની અંદર ચૌદ કેસ નોંધાયા છે તેમાંથી તેર કેસ એવા છે કે જેઓ વિદેશથી પરત ફર્યા હતા એટલે કે અને આ જે તેઓ સામાન્ય લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા જેને લઈને અત્યારે અનેક લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે જે જે લોકોના સંપર્કમાં આવ્યા છે તે તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે કેટલાક કિસ્સાઓમાં કેટલાક લોકોનું એવું છે કે જેઓ વિદેશથી પરત ફર્યા હતા તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે પણ તેમ છતાં તેઓ નિયમનું ભંગ કરી રહ્યા છે તો તેના ભાગરૂપે પણ સરકારે આ ધ્યાન રાખીને આ કદમ લીધા છે આવતીકાલે અન્ય પણ બીજા કડક નિર્ણયો લેવાઈ શકે છે કારણ કે ગુજરાતની અંદર કોરોના વાયરસને સમગ્ર માહિતી બદલ અત્યારે વધારે માહિતી માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા દેવાંગ પ્રજાપતિ જેવો સીધો જ સંપર્ક કરશે પ્રજા સાથે દેવાંગ જણાવશો કે જે રીતે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ચાર મોટા શહેરોમાં અમદાવાદ સુરત બરોડા અને રાજકોટમાં ત્યારબાદ આવતીકાલે પણ જનતા જનતા જે રીતે જાહેર કરવામાં આવ્યું છે શું લાગી રહ્યું છે પ્રજા અત્યારે સતર્કતાના પગલા લઈ રહી છે સરકારનો સૌથી મોટો સરાહનીય નિર્ણય કહી શકાય ચાર મોટા શહેરોની અંદર જે છે એ પચીસ માર્ચ સુધી જે છે લોકડાઉન રહેવાનું છે જોકે ગઈકાલથી એટલે કે આવતીકાલથી લોકો જે છે એ સ્વયંભૂ જે પ્રમાણે પ્રધાનમંત્રી કીધું હતું કે જનતા કરફી પાડવાનું કીધું હતું પરંતુ આ જનતા કરફી લોકો આજથી પ્રતિસાદ આપ્યો હતો આજે સરકારે પણ સૌથી મોટો નિર્ણય જે છે લીધો છે ચાર મોટા શહેરો જે છે એ પચીસ માર્ચ સુધી બંધ આજ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે કેટલાક લોકો જે છે જોડાયા છે તેમની સાથે વાત કરીશું આપણું નામ શૈલેષ પટેલ શૈલેષ સરકારે સૌથી મોટો નિર્ણય ચાર મોટા શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ પચીસ માર્ચ સુધી બંધ રહેશે આપ કેવી રીતે દેખી રહ્યા છો સરકારના નિર્ણયને આજે આજે વાત કરીએ તો આજે આખું વિશ્વ આપણો દેશ વિશ્વની સાથે સાથે એક મોટી મહામારીમાંથી ગુજરી રહ્યો છે તો આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપણી ગુજરાતની રાજ્ય સરકારની વાત નથી કરતા પણ આખા દેશની અલગ અલગ પ્રાંત અલગ અલગ રાજ્ય સરકારો બધા આ દેશ આ દેશને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે એના ભાગરૂપે આ એક લોકડાઉનની પ્રોસેસ છે તો મારા હિસાબે આપણે એક જાગૃત નાગરિકતા હિસાબે આપણે બી એમાં લોકશાહી લોકશાહી દેશ છે તો આપણે બી એમાં ભાગીદાર થવું જોઈએ અને આપણે સરકારને સંપૂર્ણ સાથ અને સહકાર આપવો જોઈએ પછી એવા ચોક્કસ લોકો જે છે સરકારને સાથ અને સરકાર આપવાની વાત કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો જોડાયા છે તેમની સુધી વાત કરીશું શું કહેવું સરકારના નિર્ણય ચાર મોટા શહેરો પચીસ માર્ચ સુધી બંધ રહેશે શક્ય હશે જો સરકારને લાગશે તો અમદાવાદ સમયની અંદર આ ડેટ વધારી શકે છે શું કહેશો આપણે અમદાવાદને જો વુહાન કે વેનિસ ના બનાવવું હોય તો આ શટડાઉન નું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ એવું હું મારું સ્પષ્ટ મતે માનવું છે તો સરકારનો આ નિર્ણય ખરેખર બહુત સારો છે અને દરેક નાગરિકે આને સાથ સહકાર આપવો જોઈએ ચોક્કસથી પ્રતિભાવ તો જે આ લોકો પાસે જોડાયા હતા તેમની સાથે વાત કરી કે સરકારનો નિર્ણય છે ખૂબ જ સરાહનીય છે આગામી સમયની અંદર જો સરકાર ક્યાંક ને ક્યાંક આ રોગ છે કોરોના વાયરસ છે જે છે જો આગળ વધુ ન વકરે તેના ધ્યાનમાં લઈને ડેટ જે છે આગળ વધારી શકે છે પરંતુ દરેક સોસાયટી ની અંદર પણ લોકો જે છે એ સ્વૈચ્છિક રીતે જે છે એ લોકડાઉન જે છે કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર લોકો ઘરની બહાર ન નીકળે તે સોસાયટી ની અંદર પણ લોકો જે છે મિટિંગ કરી રહ્યા છે જોઈ શકો અંદર કે તમામ લોકો જે છે અત્યારે સોસાયટી ની મિટિંગ કરી રહ્યા છે અને મીટિંગમાં જે નિર્ણય લઈ રહ્યા છે કે જે પ્રમાણે સરકાર જાગૃત થઈ છે તો સરકારના આ જે નિર્ણય છે તેને આપણે ક્યાં ને કેવી રીતે જે આભાર દેવાંગ સમગ્ર